આતે આતે બહોત દેર કર દી સાહબ આપને, હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડસરૂપ હતું એ હતું, પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા. આખો મોલ ગેરકાયદેસર હોય તો ક્લબ હાઉસને તોડીને સંતોષ નહીં માનતા. પૂરો રસ્તો સાફ કરવામાં આવે. કદાચ અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ સમર્થક કાર્યકર્તા કે નેતા એનું પણ વચ્ચે આવતું હોય, બુલડોઝર મોકલીને તોડી નાખજો. વ્યક્તિગત સ્વાર્થ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ નાગરિકોનો જનહિત હોય તો વ્યક્તિગત સ્વાર્થ તોડી જ પાડવો જોઈએ, બુલડોઝર ચાલવું જોઈએ. વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર દબાણોના કારણે વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું હતું. આજના દિવસે એ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે એમના ઉપર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની ઉપર સવાલો ઉઠાવ્યા હતા. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વડોદરાના સ્થાનિકો અને પર્યાવરણ નિષ્ણાંતો છે એમના આક્ષેપો મુજબ વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયા અને એના કારણે વડોદરા છે એ પાણીમાં ડૂબ્યું. આ મામલે શક્તિસિંહ ગોહિલે પોતાની વાત રાખી હતી કે ખાલી અગોરા મોલ ક્લબના જે હાઉસ છે ક્લબ હાઉસને તોડી અને કામગીરી કરવી પૂરતી નથી. તેમણે કહ્યું હતું કે તમામ ઇમારત જે ગેરકાયદેસર રીતના દબાણમાં ઊભી કરવામાં આવી છે એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ. સાંભળીએ એમણે શું કહ્યું. આજે વડોદરામાં વિશ્વામિત્રીમાં જે વડોદરા શહેરનું પાણી જાય છે એ કુદરતી રસ્તાની વચ્ચે જે બિલ્ડિંગો બન્યા હતા એ પૈકી કેટલાકને તોડવા માટેનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે. મારે કહેવું છે આતે આતે બહોત દેર કર દી સાહબ આપને, જો તમે જાણતા હતા કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે અને આ રોકે છે, તો આજ સુધી કેમ તમે નહીં તોડ્યું? બીજો મારો સવાલ છે કે જે અગોરા મોલના ક્લબ બિલ્ડિંગને તમે આજે તોડી રહ્યા છો તો શું બાકીનો અગોરા મોલ છે એ બધો કાયદેસર માનો છો? લોકો તો કહે છે કે આખો એ અગોરા મોલ જ ગેરકાયદેસર છે, તો શું આપણે માત્ર ક્લબ હાઉસને તોડીને સંતોષ માનવા માંગીએ છીએ? બીજો સવાલ મારો એ છે કે આખું આ ગેરકાયદેસર ક્લબ હાઉસ ત્રણ માળનું તમે હવે તોડો છો, તો જે વખતે બનતું હતું ત્યારે કોણે બનવા દીધું? શું એના ઉપર પગલા તમારે નહીં લેવાના? માત્ર થોડા દેખાવ પૂરતા હવે તમે તોડો, કારણ કે ભાજપના નેતાઓને ધારાસભ્યોને કાર્યકર્તાઓને વડોદરાના શહેરના નાગરિકોએ લોકશાહીનો પાઠ ભણાવ્યો અને ઘૂસવા નહીં દીધા, આક્રોશ ફાટી નીકળ્યો, ત્યારે હવે તમે થોડી જગ્યાએ તોડવા નીકળ્યા છો? સંપૂર્ણ એ રસ્તો સાફ કરવો પડશે અને આજ કામ જો તમે વહેલા કર્યું હોત તો વડોદરા જે પાણીમાં ડૂબ્યું, નદીઓમાંથી મગરો શહેરમાં ઘૂસ્યા એ ન થયું હોત. સ્વીકાર કરો આ વાતનો, કારણ કે હવે તમે તોડો છો એનો અર્થ તો સાબિત થઈ ગયો નક્કી જ કે આ ગેરકાયદેસર હતું. હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડસરૂપ હતું એ હતું, પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા. આખો મોલ ગેરકાયદેસર હોય તો ક્લબ હાઉસને તોડીને સંતોષ નહીં માનતા. પૂરો રસ્તો સાફ કરવામાં આવે એવી ગુજરાત સરકારને વિનંતી કરું છું. કોઈ પણ નું હોય, હું તો કહું છું કે કદાચ અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ સમર્થક કાર્યકર્તા કે નેતા એનું પણ વચ્ચે આવતું હોય, બુલડોઝર મોકલીને તોડી નાખજો. અમે ક્યાંય તમારે એ તમારા પગલાનો વિરોધ કરવાની નીકળીએ, સમર્થન આપીશું. વ્યક્તિગત સ્વાર્થ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ નાગરિકોનો જનહિત હોય તો વ્યક્તિગત સ્વાર્થ તોડી જ પાડવો જોઈએ, બુલડોઝર ચાલવું જોઈએ. એક છેલ્લી મારી વિનંતી છે કે આ જે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું ત્યાં આગળ બિલ્ડિંગો ન બને એટલા માટે એક ગ્રીન ઝોન બનાવેલા હતા કે કોતરો નદીમાં જવાનો પાણીનો રસ્તો એ બરાબર જળવાઈ રહે. હવે પૈસા ખાઈને જે ગ્રીન ઝોનને બદલીને ત્યાં બિલ્ડિંગો ઉભા કર્યા છે એ કોઈ સંજોગોમાં ન ચાલે. આવું અકૃત્ય કરનાર સામે પગલાં લેવા જોઈએ.
એમના પાસેથી વસૂલ કરીને કોઈ નિર્દોષનું ઘર બળ બન્યું હોય તો એને વળતર આપવું જોઈએ. ફરી આ ઝોન છે એને જ્યાં તમે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ભાજપ સરકારે આપી છે એને બદલાવીને ફરી ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરી દો એવી પણ મારી માંગણી છે કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય વડોદરાવાસીઓને તકલીફ ના પડે. આ મામલે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેનો સંપર્ક કર્યો હતો અને શક્તિસિંહના સવાલોનો જવાબ માંગ્યો હતો. જ્યારે એમણે સવાલોનો જવાબ અમને આપ્યો હતો એ પણ સાંભળીએ. દબાણો સર્વવ્યાપી હોય છે, બધી જગ્યાએ દબાણો થતા હોય છે, કોઈ એની પર ધ્યાન એવું પર્ટિક્યુલર રાખી નથી બેસી શકતું કે અહીંયા દબાણ થાય ન થાય. અને કોંગ્રેસના સમયમાં અને કોંગ્રેસનાથી રાજ્યમાં પણ થતા હોય છે, પરંતુ જયારે સરકારના ધ્યાને આવે છે અને એની ખરી કરવામાં આવે ત્યાં ખરેખર દબાણ છે. કારણ કે દબાણ હોય ઉઠાવતું હોય છે, ખોટું હોય છે, એ એની ખરાઈ કરવી પડતી હોય છે. ખરાઈ કરવામાં આવે અને સરકાર જ્યાં નિર્ણય લે કે આ દબાણ છે તો પછી એને સરકાર તોડતી હોય છે. એટલે આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, બરોબર છે. એમણે એવી પણ વાત રાખી છે કે આના ઉપર કોઈ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે જે દબાણ કરવા વાળા છે એમના ઉપર. ખેર આ વાત તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પૂરતી થઈ ગઈ છે, પણ વડોદરાના અને ગુજરાતના નાગરિક તરીકે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. જો સુધી તમે તમારી પોતાની ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરો. આભાર.